तो हाल वतन में छे वडाप्रधान, फरी एक बार प्रधानमंत्री मोदी गुजरात आवी चुक्या छे। तेमनो बे दिवसीय प्रवास छे अने हवे वडोदरा थी एकता नगर आववा ते रवाना थई चुक्या छे। एरपोर्ट थी एकता नगर पहोंची चुक्या छे तेवी विगतो छे। एकता नगर ने 284 करोड़ना विकास कामों नी भेट आपशे प्रधानमंत्री मोदी। अने त्याना हवे प्रारंभिक दृश्यो पण सामे आवी रह्या छे। अनेक एवा विकास कार्यों लोकार्पण थवानो छे। 10 स्थळे पुश बटन पेडेस्ट्रियन क्रॉसिंग नु लोकार्पण करवामां आवशे। साथे एसआरपी फोर्स माटे रनिंग ट्रेक नु पण अहींया उद्घाटन थवानो छे। आरंभ 6.0 मां तालीमार्थी अधिकारीओने पण प्रधानमंत्री मोदी संबोधवाना छे। त्याना आ लाइव दृश्यो तमे जोई रह्या छो। एकता नगरना प्रधानमंत्री मोदी बे दिवसीय प्रवास छे, तेवामां आजथी तेमनो प्रवास शुरू थई चुक्यो छे। त्याना आ लाइव दृश्यो सामे आवी रह्या छे। एकता नगरने 284 करोड़ना विकास कामोनी भेट प्रधानमंत्री मोदी आपवाना छे। हॉस्पिटल, ट्राफिक सर्कल्स, स्मार्ट बस स्टॉपनुं लोकार्पण थवानुं छे। 10 स्थळे पुश बटन पेडेस्ट्रियन क्रॉसिंगनुं पण लोकार्पण थवानुं છે। તેમના આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। 4 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી કરવાના છે। એસઆરપી ફોર્સ માટે રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરવાના છે। આરંભ 6.0માં તાલીમાર્થી અધિકારીઓને પણ પ્રધાનમંત્રી મોદી સંબોધવાના છે। પ્રધાનમંત્રી મોદીનો બે દિવસીય કાર્યક્રમ જેની શરૂઆત થઈ ચૂકી છે અને આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે ધર્મેશ વેદ જોડાઈ ગયા છે। ધર્મેશ, પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી ચૂક્યા છે, તેમનો ટૂંકા ગાળામાં આ બીજો ગુજરાત પ્રવાસ કઈ રીતનો ખાસ રહેશે તેમનો આ પ્રવાસ? વિકાસ દિવાળી અને નૂતન વર્ષના દિવસો છે અને ઉમંગ અને ઉલ્લાસના પ્રકાશના પર્વમાં 4 દિવસ પહેલા જ વડોદરા અને લાઠી અમરેલીની મુલાકાત બાદ વડાપ્રધાન અત્યારે એકતાનગરમાં પહોંચ્યા છે। 284 કરોડના કામોનું હમણાં લોકાર્પણ થશે, ખાતમુહૂર્તની વાત છે। સૌથી મહત્વની વાત આવતીકાલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મજયંતિ અવસરનો ખાસ હાજરી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, અને એ આ તમે જુઓ તો 4 દિવસની અંદર જે મુલાકાત છે એમાં જે વિકાસ કાર્યો, ગુજરાતના વિકાસ કાર્યોના લોકાર્પણને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે એ વડાપ્રધાનના હસ્તે થઈ રહ્યા છે। અને એ મુલાકાતની દ્રષ્ટિએ એકતાનગરમાં એકતા દિવસની ઉજવણીમાં સતત હાજરી વડાપ્રધાનની રહેશે એ બહુ મહત્વની વાત ગણાશે। બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો એકતા દિવસની ઉજવણી પણ ખૂબ જ ખાસ રહેવાની છે, તેના પર પણ સૌ કોઈની નજર છે, પરંતુ હાલ વિકાસ કાર્યોની શરૂઆત થઈ ચૂકી છે। એક બાદ એક વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે, ખાતમુહૂર્ત થશે। પ્રધાનમંત્રી મોદી હાલ ત્યાં પહોંચી ચૂક્યા છે। કેવડિયામાં કરોડોની વિકાસ ભેટ આપવામાં આવશે। એકતા નગરનું સૌંદર્ય વધારવા 24 જેટલા સ્થળો છે જ્યાં સુંદર શિલ્પોનું લોકાર્પણ થવાનું છે પ્રધાનમંત્રી મોદીના હસ્તે। સાથે સાથે 23.26 કરોડના ખર્ચે 4 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવાના છે પ્રધાનમંત્રી મોદી, જેની શરૂઆત હાલ થઈ ચૂકી છે। સાથે સસ્ટેનેબિલિટીના લક્ષ્ય સાથે વિશ્વકક્ષાના બોન્સાઈ ગાર્ડન પણ અહીંયા બનાવવાના છે, જેનું પણ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદી કરવાના છે। સાથે સાથે 75 કરોડના ખર્ચે અહીંયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે થવાનું છે। 60 કરોડથી વધુના ખર્ચે 7 પુળા પ્રોટેક્શન વોલ અને જેટીનો પણ વિકાસ થશે।